फ्रेंड्स, फरी एक बार आप सबनું स्वागत છે અલ્ટ્રાવિઝન એકેડેમી પારડે દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે આપણે લાસ્ટ લેક્ચરમાં એસટી વિભાગની પૂર્ણાહુતિ કરી અને સીસી વિભાગનું ચેપ્ટર નંબર 4 શરૂ કરેલું છે. સીસી વિભાગ એટલે કે વાણિજ્ય પત્રવ્યવહાર વિભાગની અંદર છેલ્લે આપણે 3 પ્રકરણોની વિગતવાર પૂર્ણાહુતિ એ વિડિયો લેક્ચરના સેશનમાં જ કરેલી અને ચોથું ચેપ્ટર વાણિજ્ય પત્રનું સ્વરૂપ એ આપણે લાસ્ટ લેક્ચરમાં શરૂ કરેલું છે અને એની અંદર પ્રસ્તાવના તેમજ વાણિજ્ય પત્રના કાયમી ભાગોના નામ અને એની આકૃતિનો આપણે પરિચય મેળવ્યો હતો. હવે આજે વાણિજ્ય પત્રના કાયમી ભાગોમાં આકૃતિની સાથે સમજૂતી મેળવતા આપણે એક પછી એક ભાગોને વિગતવાર સમજીશું. પહેલા આપણે વાણિજ્ય પત્રના કાયમી ભાગોને દર્શાવતી આકૃતિ અહીંયા જોઈએ. તો એ આકૃતિ ડ્રો કરીએ. આકૃતિની અંદર આ આપણું વાણિજ્ય પત્ર લખવા માટેનું પેજ છે, ફૂલ સ્ક્રીન પેજ. હવે સૌથી પહેલા બરાબર મધ્યમાં, બરાબર વચ્ચે મોટા અક્ષરોમાં, બરાબર મધ્યમાં, સેન્ટરમાં એ 2.5 ઇંચની જગ્યામાં કાળા અથવા તો ભૂરા રંગના અક્ષરોથી એ જે સૌથી પહેલો મુખ્ય ભાગ દર્શાવાય છે એ છે પ્રથમ ભાગ, શીર્ષક અથવા મથાળું. તો વાણિજ્ય પત્રનો પહેલો મુખ્ય ભાગ છે એનું શીર્ષક, એને મથાળું પણ કહી શકાય અને હેડિંગ પણ કહી શકાય છે, મથાળું અથવા હેડિંગ. વાણિજ્ય પત્રનો પ્રથમ મુખ્ય ભાગ કે જે કોઈ પણ વાણિજ્ય પત્રમાં હોય જ, બરાબર, એ પહેલો મુખ્ય ભાગ શીર્ષક, એના વિશેની થિયરી આપણે જોઈએ. તો શીર્ષક વિશે નંબર 1, વાણિજ્ય પત્રોના મુખ્ય ભાગોમાં આ પ્રથમ મુખ્ય ભાગ છે. ક્રમની દ્રષ્ટિએ આ પ્રથમ ભાગ છે. વાણિજ્ય પત્રોના જેટલા પણ મુખ્ય ભાગો છે, વાણિજ્ય પત્રોના જેટલા પણ કાયમી ભાગો છે, આપણે હમણાં આગલા સેશનમાં જ એ 7-7 ભાગોનું લિસ્ટ થયું હતું. એ વાણિજ્ય પત્રોના 7 કાયમી ભાગોમાંથી પ્રથમ મુખ્ય ભાગ, એ પહેલો મુખ્ય ભાગ, એ શીર્ષક છે, એનું મથાળું અથવા તો હેડિંગ, જે હંમેશા પત્ર લખનારનું હોય છે. જે કોઈ વ્યક્તિ, પેઢી, સંસ્થા કે કંપની પત્ર લખનાર છે એ લખનારનું શીર્ષક દર્શાવવાનું હોય છે. બરાબર, આ શીર્ષક લખનાર પેઢી કે સંસ્થાની ઓળખ પૂરી પાડે છે. વાણિજ્ય પત્રમાં દર્શાવેલું આ શીર્ષક લખનાર પેઢી કે સંસ્થાની ઓળખ પૂરી પાડે છે. જે કોઈ પત્ર લખનાર છે, પછી વ્યક્તિ હોય, પેઢી હોય કે સંસ્થા હોય, બરાબર, તો એની ઓળખ, લખનાર વ્યક્તિની ઓળખાણ એના શીર્ષક દ્વારા છતી થાય છે. શીર્ષક એ પત્ર લખનારની ઓળખ આપે છે. બરાબર, ત્યાર પછી શું કીધું કે શીર્ષકમાં ટેલિફોન નંબર, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અથવા વેબસાઇટનો સમાવેશ પણ શિક્ષકના ભાગ રૂપે જ કરી શકાય છે. વાણિજ્ય પત્રોની અંદર કોઈ પણ લખાયેલા વાણિજ્ય પત્રમાં શિક્ષકના ભાગ રૂપે જ, શિક્ષકની અંદર જ એ લખનાર પેઢીનો ફોન નંબર કે લખનાર વ્યક્તિ કે સંસ્થા કે કંપની હોય તો એનો ફોન નંબર, મોબાઈલ નંબર, એનો ઈમેલ એડ્રેસ, એની વેબસાઈટ, એનો ટેલિફોન નંબર, એનું સરનામું, એ બધાનો સરનામા સમાવેશ એ શીર્ષકના ભાગ રૂપે જ કરી શકાય છે. બરાબર,
ત્યાર પછી આપણે કીધું કે શિક્ષકના કોઈ નિશાન લોગો કે ચિહ્ન પણ દર્શાવી શકાય છે શિક્ષકની અંદર એટલે કે શિક્ષકમાં કોઈ નિશાન લોગો પ્રતીક અથવા ચિહ્ન પણ દર્શાવી શકાય છે શિક્ષકના ભાગ રૂપે છે એટલે શિક્ષકમાં જો નામ સરનામું ફોન નંબર એ રીતે ન લખવું હોય તો પેઢી સંસ્થા કે કંપનીનું કોઈ નિશાન એનો કોઈ લોગો એનો કોઈ ચિહ્ન એ પણ શિક્ષકના ભાગ રૂપે જ દર્શાવી શકાય છે ત્યાર પછી વાણિજ્ય પત્રોમાં શિક્ષક સામાન્ય રીતે પેજની મધ્યમાં પેજની બરાબર મધ્યમાં અઢી ઇંચની જગ્યામાં 2.5 ઇંચની જગ્યામાં કાળા અથવા ભૂરા રંગથી દર્શાવાય છે આપણે જોયું કે વાણિજ્ય પત્રની અંદર દરેક ભાગ ક્રમમાં હોવો જોઈએ એની નક્કી કરેલી જગ્યાએ દર્શાવેલો હોવો જોઈએ તો શીર્ષકની જગ્યા અહીંયા છે પેજની બરાબર મધ્યમાં પેજની બરાબર મધ્યમાં મોટા અક્ષરોમાં 2.5 ઇંચની જગ્યામાં બરાબર એ કાળા અથવા તો ભૂરા રંગના અક્ષરોથી એ શીર્ષક દર્શાવેલું હોવું જોઈએ એ વાણિજ્ય પત્રનું હેડિંગ એ પેજની બરાબર મધ્યમાં બરાબર વચ્ચેના ભાગમાં એ કાળા અથવા ભૂરા રંગની સાઈથી દર્શાવેલું હોવું જોઈએ બરાબર શીર્ષકમાં પેઢી કે સંસ્થાનું નામ પેઢી સંસ્થા કે કંપનીનું નામ તેના વ્યવસાયનો ઉલ્લેખ શેરી મહોલ્લો વિસ્તારનો ઉલ્લેખ ફોન નંબર વગેરે દર્શાવેલું હોવું જોઈએ તો વાણિજ્ય પત્રની અંદર લખવામાં આવતા શીર્ષકમાં કે જે પેઢી સંસ્થા કે કંપની પત્ર લખે છે બરાબર એનું નામ એના વ્યવસાયનો ઉલ્લેખ એનું કોઈ નિશાન લોગો પ્રતીક કે ચિહ્ન હોય તો એ છાપેલું કે દર્શાવેલું હોવું જોઈએ એનો ફોન નંબર કે મોબાઈલ નંબર બરાબર શેરી મહોલ્લો ગલી વિસ્તાર જે કઈ નામ એના સરનામામાં આવતું હોય તે પણ શિક્ષકમાં સમાવિષ્ટ હોવું જોઈએ જો કે શિક્ષક એ કાગળના પાંચમા ભાગથી વધારેની જગ્યા ન રોકવું જોઈએ પત્ર લખતી વખતે ખાસ એ તકેદારી રાખવાની છે ખાસ એ કાળજી રાખવાની છે કે વાણિજ્ય પત્રનું શીર્ષક એ પેજની કુલ જગ્યાના 1/5 એટલે કે પાંચમા ભાગથી વધારેનો ભાગ ન રોકવું જોઈએ એટલે કે એટલું અડધા પેજનું કે 1/5 વધારે જગ્યાનું શીર્ષક બનાવી નાખવાનું નથી આપણે એક ઉદાહરણ લઈએ કે પત્ર લખનાર તો કે A1 જનરલ સ્ટોર આ પેઢી પત્ર લખનાર છે તેનું શીર્ષક A1 જનરલ સ્ટોર બરાબર મધ્યમાં આપ્યું એના વ્યવસાયનો ઉલ્લેખ કૌંસમાં કરિયાણાના વેપારી એના વ્યવસાયનો ઉલ્લેખ થઈ ગયો બરાબર ત્યાર પછી એનો ફોન નંબર ઈમેલ એડ્રેસ કે મોબાઈલ નંબર જે કંઈ આવતું હોય તે અહીંયા શીર્ષકના ભાગ રૂપે ત્યાર પછી એની અંદર એના સરનામામાં જે કંઈ શેરી મહોલ્લો કોમ્પ્લેક્સ 11 મહાલક્ષ્મી કોમ્પ્લેક્સ મહાત્મા ગાંધી રોડ ભાવનગર આ જે કંઈ આપણે બાબતો લખી તે એનું શીર્ષક છે બરાબર તો શીર્ષક એ પેજની મધ્યમાં બરાબર 2.5 ઇંચની જગ્યામાં મોટા અક્ષરોમાં
એને મથાળું પણ કહી શકાય, કાળા અથવા ભૂરા રંગના અક્ષરોથી લખાવવું જોઈએ કે જેની અંદર પત્ર લખનાર વ્યક્તિ, પેઢી, સંસ્થા કે કંપનીનું નામ, ઉપરાંત એના વ્યવસાયનો ઉલ્લેખ, મોબાઈલ નંબર અથવા ટેલિફોન નંબર, ત્યાર પછી એના સરનામામાં જે કોઈ શેરી, ગલી, મોહલ્લો, વિસ્તાર કે કોમ્પ્લેક્સનું નામ આવતું હોય તો એ દર્શાવવાનું છે, છેલ્લે શહેરનો ઉલ્લેખ કરી અને પિનકોડ નંબર પણ શીર્ષકના ભાગ રૂપે દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત એનું ઈમેલ એડ્રેસ હોય તો એ, વેબસાઇટ હોય બનાવેલી તો વેબસાઇટનો ઉલ્લેખ એ પણ શીર્ષકના ભાગ રૂપે જ કરી શકાય છે. આ થઈ ગયો વાણિજ્ય પત્રનો પ્રથમ મુખ્ય ભાગ, એ છે શીર્ષક, મથાળું અથવા તો હેડિંગ. હવે વાત કરીશું આપણે બીજા મુખ્ય ભાગની, એ છે તારીખ, પત્રની ડેટ, પત્ર લેખનની તારીખ. તારીખ પણ કોઈ પણ વાણિજ્ય પત્રનો મુખ્ય ભાગ ગણાય છે. તારીખ વગર પત્ર સંભવી શકે જ નહીં. તારીખ વગરના વાણિજ્ય પત્રનું કોઈ અસ્તિત્વ જ રહેતું નથી, એનાથી કોઈ હેતુ સરતો નથી. એના વગર, એટલે કે તારીખ દર્શાવ્યા વગર, એ પત્ર અસરકારક અને સફળ સાબિત થતો નથી. તો વાણિજ્ય પત્રનો બીજો મુખ્ય ભાગ છે એની તારીખ અથવા તો ડેટ. એ દર્શાવવામાં આવે છે જમણી બાજુએ હાંસિયાની અડીને. આપણે આકૃતિમાં જોઈએ, આપણી આકૃતિને આપણે કન્ટિન્યુ કરીએ તો મધ્યમાં આપણે અહીંયા શીર્ષક દર્શાવેલું હતું, પેજની બરાબર મધ્યમાં 2.5 ઇંચની જગ્યામાં અહીંયા આવશે તારીખ. આ વાણિજ્ય પત્રમાં તારીખ એટલે કે ડેટ એનો બીજો મુખ્ય ભાગ છે. જો તારીખને પત્રના પુરાવાનો આધાર ગણવામાં આવે છે અને ભવિષ્યમાં એ તારીખ પત્ર વિશેનો ચોક્કસ સંદર્ભ પૂરો પાડે છે. તારીખની અંદર થિયરીમાં આપણે કીધું છે કે વાણિજ્ય પત્રની તારીખને પત્રનો આધાર કે પુરાવો માનવામાં આવે છે. અમે ભવિષ્યમાં તારીખની મદદથી એ પત્ર વિશેનો ચોક્કસ સંદર્ભ મેળવી શકાય છે. તારીખ હંમેશા વર્તમાનની અથવા ભૂતકાળની હોવી જોઈએ. તારીખને પત્રના લખાણનો આધાર પુરાવો કે સાબિતી માનવામાં આવે છે. એ તારીખે પત્ર લખાણો છે, એ તારીખે પત્ર મોકલી આપવામાં આવ્યો છે, એ બાબતનો આધાર પુરાવો અને સાબિતી એ પત્રની તારીખને ગણવામાં આવે છે. તારીખ એ પત્રનો આધાર પુરાવો અથવા તો સાબિતી સાબિત થાય છે. વાણિજ્ય પત્રની અંદર એની તારીખ હંમેશા જમણી બાજુએ હાંસિયાને અડીને દર્શાવવામાં આવે છે. તારીખ હંમેશા કાં તો વર્તમાનની અથવા તો ભૂતકાળની જ દર્શાવેલી હોવી જોઈએ. જે દિવસે ખરેખર એ પત્ર લખાય છે, જે દિવસે પત્ર ટાઈપ થાય છે અથવા તો જે દિવસે પત્ર મોકલવામાં આવે છે એ દિવસની વર્તમાનની તારીખ જ હોવી જોઈએ. બરાબર, એ તારીખ વર્તમાનની જ દર્શાવેલી હોવી જોઈએ, અથવા વર્તમાનની ન હોય તો ભૂતકાળની, પણ ભવિષ્યની તારીખો ચાલે નહીં. અને તારીખની મદદથી એ પત્ર વિશેનો ભવિષ્યમાં કોઈ સંદર્ભ મેળવવાની જરૂર પડે, એ પત્ર વિશે ભવિષ્યમાં કોઈ જાણકારી મેળવવાની જરૂર પડે, ભવિષ્યમાં એ પત્ર વિશેનો કોઈ રેફરન્સ મેળવવો હોય
તો એ તારીખના આધારે ક્રમમાં ગોઠવેલા હોય તો એ તારીખની મદદથી મેળવી શકાય છે. બરાબર. વાણિજ્યક પત્રમાં તારીખ લખવાની બે પદ્ધતિઓ છે, એક અમેરિકન પદ્ધતિ અને બીજી છે બ્રિટિશ પદ્ધતિ. એનો પણ આપણે પરિચય મેળવી લઈએ. હવે પછીનો પોઈન્ટ થિયરીની અંદર કે વાણિજ્યક પત્રોમાં તારીખ લખવા માટે નીચેની બે પદ્ધતિઓ પ્રચલિત છે. નંબર એક અમેરિકન પદ્ધતિ, બીજી છે બ્રિટિશ પદ્ધતિ. કોઈ પણ વેપાર ધંધાના પત્રમાં, વાણિજ્યના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રમાં તારીખ લખવા માટે બે પદ્ધતિઓ અમલમાં છે, એક અમેરિકન પદ્ધતિ અને એક બ્રિટિશ પદ્ધતિ. દાખલા તરીકે વર્તમાનની કોઈ તારીખ છે કે ભાઈ 14 એપ્રિલ 2021, તો આપણે આ રીતે લખીએ છીએ 14/4/2021, અથવા તો આ રીતે 14/4/2021. બરાબર. આ મેથડ માન્ય નથી, આ રીત વાણિજ્યક પત્રોમાં લખાતી નથી તારીખની. બરાબર. વાણિજ્યક પત્રમાં, વેપાર ધંધાના હેતુસર લખાયેલા કોઈ પણ પત્રમાં આ બે માંથી એક પદ્ધતિએ તારીખ દર્શાવવામાં આવે છે, એક છે અમેરિકન પદ્ધતિ અને બીજી છે બ્રિટિશ પદ્ધતિ. આ બે માંથી જે અનુકૂળ આવે એ પદ્ધતિએ પત્રની તારીખ દર્શાવવામાં આવે છે. તો પહેલા વાત કરીએ અમેરિકન પદ્ધતિની. તો અમેરિકન પદ્ધતિમાં પ્રથમ મહિનો, પહેલા મહિનો દર્શાવવાનો, ત્યારબાદ તારીખ, ત્યારબાદ તારીખ અને ત્યારબાદ અલ્પવિરામ કરી વર્ષ દર્શાવાય છે. એ જ તારીખને, વર્તમાન તારીખને આપણે અમેરિકન પદ્ધતિએ દર્શાવી હોય તો એની રીતા છે પહેલા મહિનો એપ્રિલ, ત્યાર પછી તારીખ એપ્રિલ 14, અલ્પવિરામ કરી અને 2021. આ અમેરિકન પદ્ધતિ છે. અથવા તો અંગ્રેજીમાં લખવું હોય તો એપ્રિલ 14, અલ્પવિરામ કરીને 2021. બરાબર. તો તારીખ અમેરિકન પદ્ધતિએ લખવી હોય પત્રમાં તો સૌ પ્રથમ મહિનાનો ઉલ્લેખ, આપણા ગુજરાતી વાણિજ્યક પત્રો છે એટલે આપણે ગુજરાતીમાં લખીશું મહિનો, ત્યારબાદ જે તે દિવસની તારીખ 14, અલ્પવિરામ કરી અને 2021 વર્ષ. બરાબર. તો આ પદ્ધતિ વેલિડ છે. વાણિજ્યક પત્રમાં તારીખ લખવા માટેની સૌ પ્રથમ, સૌથી પહેલી અને પ્રચલિત પદ્ધતિ છે અમેરિકન પદ્ધતિ. અમેરિકન પદ્ધતિએ તારીખ લખવા માટે સૌ પ્રથમ મહિનાનો ઉલ્લેખ, સૌથી પહેલા મહિનો લખાય છે એપ્રિલ, ત્યાર પછી જે તે દિવસની તારીખ 14, અલ્પવિરામ કરી અને વર્ષ. આ રીતે અમેરિકન પદ્ધતિએ તારીખ દર્શાવવામાં આવે છે. હવે તારીખ લખવાની બીજી પદ્ધતિ છે એ બ્રિટિશ પદ્ધતિ. એ બ્રિટિશ પદ્ધતિનો આપણે પરિચય મેળવીએ. તારીખ લખવાની બીજી પદ્ધતિ બ્રિટિશ પદ્ધતિ. બ્રિટિશ પદ્ધતિનો પરિચય, તેમાં સૌથી પહેલા સૌ પ્રથમ તારીખ, ત્યારબાદ મહિનો, અને સૌથી છેલ્લે અલ્પવિરામ કરી વર્ષ દર્શાવવામાં આવે છે. આજ તારીખને આપણે હવે બ્રિટિશ પદ્ધતિએ લખીએ તો 14 એપ્રિલ, અલ્પવિરામ કરી અને 2021 વર્ષ. અંગ્રેજીમાં લખવું હોય તો 14 એપ્રિલ, અલ્પવિરામ કરી અને 2021 વર્ષ. બરાબર. આ રીતે કે ભાઈ 14 એપ્રિલ
અલ્પવિરામ કરીએ અને કરેક્ટ આ પહેલી અમેરિકન પદ્ધતિ છે બીજી પદ્ધતિ એ છે તારીખ લખી કે બ્રિટિશ પદ્ધતિ છે તો વાણિજ્ય પત્રમાં તારીખ લખવા માટે બીજી પદ્ધતિ એ બ્રિટિશ પદ્ધતિ છે જેમાં સૌપ્રથમ જે તે દિવસની તારીખનો ઉલ્લેખ ત્યાર પછી મહિનાનો ઉલ્લેખ અને છેલ્લે અલ્પવિરામ કરી અને વર્ષ દર્શાવવામાં આવે છે બરોબર જો કે બંને પદ્ધતિઓમાં એક ખાસ ધ્યાન રાખવાનું છે કે વર્ષ આખું લખાય છે અને મહિનાઓના નામ પણ પૂરા દર્શાવવામાં આવે છે બંને પદ્ધતિઓમાં તારીખ લખવામાં વર્ષ અને મહિનાના નામ પૂરા દર્શાવવામાં આવે છે જેમ કે જાન્યુઆરી મહિનો હોય તો જાન્યુ અથવા ફેબ્રુઆરી મહિનો હોય તો ફેબ્રુ એ રીતે નથી દર્શાવવાનું પણ જાન્યુઆરી આખું અથવા તો ફેબ્રુઆરી આખું એ રીતે આખા મહિનાઓના નામ દર્શાવવાના છે અને જ રીતે 14 એપ્રિલ 2021 કે વર્ષ લખીએ તો પણ એ આખું અને મહિનાઓના નામ લખીએ તો પણ એ પૂરા શબ્દોમાં આખા શબ્દોમાં તો આ આપણે વાણિજ્ય પત્રના બે મુખ્ય કાર્ય વિભાગો શીર્ષક એટલે કે મથાળું હેડિંગ અને તારીખ લખવાની બે પદ્ધતિઓ વિગતવાર અમેરિકન અને બ્રિટિશ પદ્ધતિ એનો સંપૂર્ણપણે વિગતવાર પરિચય મેળવ્યો છે હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે વાણિજ્ય પત્રોના બીજા અન્ય કાયમી ભાગોનો વિશેષ પરિચય મેળવીશું થેન્ક યુ ઓલ ઓફ યુ